કોરોના મહામારી બાદ વધતી આર્થિક સંકડામણ અને ખાનગી શાળાઓની તોતિંગ ફીથી કંટાળી વાલીઓ હવે ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 2237થી વધુ બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ આપ્યો છે, જેને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ ગર્વ અનુભવી રહી છે. કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર ઠપ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી મંદીનો માર પણ લોકો ઝીલી રહ્યા છે, જેની અસર બાળકોના શિક્ષણ ઉપર પણ દેખાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આ વર્ષે 2237 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે જિલ્લાના બે મુખ્ય શહેરો કે જેમાં ડીસામાં 305 અને પાલનપુરમાં 360 બાળકો ખાનગી શાળાનું શિક્ષણ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી અને અન્ય ખર્ચાઓના કારણે સામાન્ય વાલી પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવી શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે બીજી તરફ સરકાર સરકારી શાળાઓમાં તમામ શિક્ષણ અને સુવિધાઓ મફત આપે છે. બાળકોના શિક્ષણથી લઈ બાળકોના પુસ્તક સુધીની વ્યવસ્થા સરકાર કરતી હોવાથી વાલીઓ સરકારી શાળામાં બાળકોને મોકલતા થયા છે. એટલે ખાસ કરીને છેલ્લા 5-1 વર્ષથી ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલ તરફ એક ટ્રેન્ડ વધ્યો છે. લાસ્ટ 2 વર્ષથી આપણે શિક્ષણ મંત્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના અંદર જે ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ થયો એ સંદર્ભે આપણું અહીં જિલ્લાનું સન્માન પણ થયું છે. ચાલુ વર્ષે પણ લગભગ 2237 જેટલા બાળકો એ ખાનગી શાળાઓ છોડી અને સરકારી શાળાના અંદર પ્રવેશ પામ્યા છે. અને હજુ પણ આજે પણ હું વિઝિટના અંદર હતો શિહોરી બાજુ, ત્યાં પણ આજે પણ બાળકો ઘણા બધા બાળકો એ ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં દાખલ થઈ રહ્યા છે. ખાસ કરીને સરકારી શાળાઓના અંદર આપણે સરકાર તરફથી અત્યારે COVID-19ની પરિસ્થિતિના અંદર હોમ લર્નિંગ માટેની સરસ કામગીરી થઈ રહી છે. સરકાર તરફથી યુટ્યુબ મારફતે, DD ગિરનાર મારફતે અને અમારા લોકલ શિક્ષકો દ્વારા એ વર્ચ્યુઅલ ક્લાસરૂમથી બાળકોને સુંદર મજાનું શિક્ષણ કાર્ય આપી રહ્યા છે. અમુક જગ્યાએ તો પોતે ત્યાં ગાડી પોતાના ત્યાં આગળ સ્ટુડિયો બનાવીને પણ એ શિક્ષકો હોમ લર્નિંગ કરાવી રહ્યા છે. એ સંજોગોના અંદર ઘરે જઈને પણ એ માર્ગદર્શન આપી રહ્યા છે. આ બધા સંજોગોના અંદર વાલીઓ પોતે આકર્ષાઈ અને પછી સરકારી સ્કૂલો તરફ વળ્યા છે. એટલે ટોટલ આખા જિલ્લાના અંદર સૌથી વધુ પાલનપુર તાલુકાના અંદર 300 કરતાં વધુ બાળકો એ સરકારી સ્કૂલમાં જોડાયા છે. અને ટોટલ આપણે 2237 બાળકો અત્યાર સુધીના અંદર સરકારી સ્કૂલમાં જોડાયા છે. પહેલાં સરકારી શાળાના શિક્ષણને લઈને અનેક પ્રશ્નો હતા, પરંતુ પ્રવેશોત્સવ જેવા વિવિધ કાર્યક્રમના કારણે બાળકો સરકારી શાળામાં ભણતા થયા છે. ન માત્ર ગરીબ લોકો પરંતુ સરકારી કર્મચારીઓ પણ પોતાના બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે ખાનગી શાળાઓમાં શિક્ષણના નામે તગડી ફી વસૂલવામાં આવે છે, પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ ત્યાં આપવામાં આવતું નથી. અહીંયા ખરેખર આજના જે COVID-19 ચાલી રહી છે એવા સમયની અંદર પ્રાઇવેટીકરણ જે શિક્ષણ છે એ શિક્ષણની અંદર જે પ્રાઇવેટ ટ્રસ્ટોની અંદર લોકોને આ મોંઘવારીમાં પોસાય તેમ નથી, અને ખરેખર એ લોકો દ્વારા અવારનવાર ફીઓ ઉઘરાવવા માટે ફોક્સ પાડવામાં આવે છે, અને એમના એ લોકો વાલીઓ ઉપર એટલું બધું દબાણ કરે છે કે જેથી કરીને આજે આ સમયની અંદર જ્યારે આ ચાલતો હોય મહામારીનો રોગ, એવા સમયે ક્યાંથી ફી લાવી શકે લોકો? આજે એમના કારણે ધંધો રોજગાર કે એ પણ નથી. અને એક સમયે જ્યારે પ્રાથમિક શાળાની અંદર સારું એવું શિક્ષણ મળે છે, અદ્યતન શિક્ષણ મળે છે, ઓનલાઈન અહીંયા વિદ્યાર્થીઓને પણ સારું એક શિક્ષણ મળે છે, અહીંયા પ્રાથમિક શાળાની અંદર સારી એવી સુવિધા છે અને સારા એવા શિક્ષકો પણ છે, એના આચાર્ય હર્ષદભાઈ મેવાડા એ પણ સારું કામ કરી રહ્યા છે, અને અહીંયા ગામની અંદર તો ખરેખર અમને પ્રાથમિકનું જે શિક્ષણ છે એ અદ્યતન શિક્ષણ લાગે છે, અને જે આ પ્રાઇવેટીકરણનું જે શિક્ષણ છે એ આ જે મોંઘુદાટ શિક્ષણ છોડી અને અહીંયા અમે અત્યારે પ્રાઇવેટીકરણ છોડી અને પ્રાથમિક શાળાની અંદર અમારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે અહીંયા અમે મૂકીએ છીએ. અને આ શિક્ષણ જો ખરેખર અમને આવી જ રીતે મોંઘું પડશે તો ખરેખર અમારે ન છૂટકે. અમારે જે આ પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષણ છે એ અદ્યતન શિક્ષણ છે અને સારું શિક્ષણ અમને અનુકૂળ લાગે છે. મેં શરૂઆતથી મારો અભ્યાસ પ્રાઇવેટ સ્કૂલમાં કર્યો હતો અને એના અનુભવના આધારે કહું છું કે પ્રાઇવેટ સ્કૂલમાં જેટલી મોંઘી ફી હતી અને જે સુવિધાઓ હતી એના પ્રમાણમાં આ સ્કૂલની અંદર સુવિધાઓ વધુ છે. અને આ સ્કૂલની અંદર એવું એજ્યુકેશન મળે છે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં પણ નથી મળતું. ત્યાં મોંઘી ફી હતી અને અમને ખૂબ મોંઘું પડતું અને એજ્યુકેશન પણ એટલું નહોતું મળતું. પણ આ શાળાની અંદર મેં જ્યારે પ્રવેશ લીધો અને અભ્યાસ કર્યો,
हूँ हाल 9मा धोरण में भणु छूँ, पण अत्यारे हूँ अनुभव आधार कहूँ छूँ कि आ स्कूल जेवी सुविधा कोई प्राइवेट स्कूल में उपलब्ध नहीं हो। तमाम 27 सीसीटीवी कैमरा थी सरकारी स्कूल खूणे खूणे नजर राखवामां आवे छे। तमाम विद्यार्थीओ अहींया शांतिपूर्ण अभ्यास करे छे। अमारी शाळानी अंदर तमाम शिक्षकों विषय तज्ञ आधारे अमने भणावे छे। अमारी शाळानी अंदर अहींया 6 मल्टीमीडिया रूम छे अने 2 मोटा रूम छे, जेनी अंदर ताकी प्रार्थना सभा बेसीने अमे एज्युकेशन लई शकीए। अने 6 मल्टीमीडिया रूमनी अंदर शिक्षक अमने भणावता होय अने अमे सामेथी एनिमेशन पण बतावामां आवे के जेनाथी अमे परीक्षानी तैयारी वधुमां वधु करी शकीए। सारी रीते अहीं अमने अभ्यास कर्यो, अहीं कॉम्प्यूटर लैब छे, अहीं अमने रमतगमतनी जुदी जुदी प्रवृत्ति आपवामां आवती। आ शाळानी अंदर बहु व्यवस्थित काम चालतुं हतुं। अमे तमाम शिक्षकोनो आदर करता अने ए अमने एटलुं सरस भणावता के आनी अंदर कोई जातनी कोई फी नथी। फी वगर एटलुं सरस एज्युकेशन आ प्राथमिक शाळामां मळे छे जे मे क्यारे प्राइवेट स्कूलमां पण अनुभव कर्यो नथी। मारा पाछळ मारा मित्रो मारा बहन भाई बधा अहींया अभ्यास करे छे अने बधा बहु खुश छे। आ स्कूलनी अंदर एटली सुविधाओ उपलब्ध छे अने आ शाळानी अंदर एक सरस वस्तु ए के एटली स्वच्छता छे। आ शाळानी अंदर कोई पण विद्यार्थी अहींया कोई जातनी गंदकी करतुं नथी अने तमाम शाळानो नियम पाळता मैं अहींया अभ्यास कर्यो अने हूँ बहु खुश छूं। मात्र जाहेरातो अने मोटा बिल्डिंगमां भणवाथी बाळको मूल्य आंकी शकता नथी। જ્યારે સરકારી શાળામાં તજજ્ઞ શિક્ષકો દ્વારા થતા જીવન મૂલ્યોના સિંચનના કારણે બાળકોનું ઘડતર થાય છે, આર્થિક સંકડામણ અને વધતી મોંઘવારી પણ બાળકોને ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહી છે। અમારી ચડોતર પગાર કેન્દ્ર શાળાનું શિક્ષણ બહુ અમારી મતે અને ગામ લોકોની મતે બહુ ઊંચું છે। અમારા ચડોતર ગામની અંદર 3 સ્કૂલો આવેલી છે, સર્વનિકેતન વિદ્યાલય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ચડોતર પગાર કેન્દ્ર શાળા। परंतु आ चड़ोतरना शिक्षकों तथा आचार्य सी बहु टैलेंट है। एक पण बाळक हाल COVID-19 नी अंदर जो ऑनलाइन शिक्षण में एक पण बाळक ना आवे तो अमने जाण करे छे, फोन करे छे वाली ने के तेम तमारु बाळक केम जोड़ातुं नथी। एटले शिक्षकों बहु टैलेंट छे अना आवी मोंघवारी में सरकार श्री रजूआत करी छता पण प्राइवेट स्कूलवाळा फीओनी पठाणी उघराणी करी रह्या छे। સરકારનું કેવું માનતા નથી, સરકારને દબાણ લાવવામાં થઈ છે। એટલે અમારી ચડોતર પગાર કેન્દ્ર શાળામાં દરેક સુવિધાઓ છે, ગામ લોકોના ગ્રામ પંચાયતના સહભાગી થઈને અમારા શિક્ષકો તથા આચાર્યશ્રી એ સ્કૂલને હેન્ડલિંગ કરે છે, બાળકોને સારી રીતે ભણાવે છે। હું ચડોતર પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નોકરી કરું છું। આ વર્ષે પ્રાઇવેટ શાળામાંથી 16-17 બાળકોએ અમારી શાળાની અંદર પ્રવેશ લીધો છે। એનું કારણ એ છે કે પ્રાઇવેટ શાળાઓની અંદર ખૂબ જ ફીઓ લેવામાં આવે છે, જ્યારે સરકારી યોજના અંતર્ગત સરકારી શાળાની અંદર વિનામૂલ્યે ભણાવવામાં આવે છે, પુસ્તકો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે અને પ્રાઇવેટ શાળાઓ કરતાં અત્યંત ભૌતિક સુવિધાઓ અમારી સરકારી શાળાની અંદર જોવા મળે છે। જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત અમારી શાળામાં પ્રોજેક્ટર અને લેપટોપથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। એ સિવાય સૌથી મોટા મલ્ટીમીડિયા હોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાર્થના સભા દરમિયાન બાળકોને પ્રાર્થના, કવિતા, ઘડિયા ગાન અમે એના દ્વારા કરાવીએ છીએ। એ સિવાય શાળાની અંદર બગીચાની પણ સુવિધા છે, બાળકોની માટે પાણી પીવા માટે ટાંકાની સુવિધા છે અને એ સિવાય ટેકનોલોજીથી સંપૂર્ણ સજ્જ અમારી શાળા છે। એના કારણે વાલીઓએ પ્રાઇવેટ શાળા કરતાં અમારી સરકારી શાળાને પસંદ કરી છે।